नमस्कार मित्रों, हूँ सुधर लाल भाई, मारी यूट्यूब चैनल में बधानु हार्दिक स्वागत करू छू। आ वीडियो ने छेले उधी जोजो, नकर बधाई ने झाड़ा करावी दे। छेले उधी जोजो, वीडियो ने लाइक कई करजो, झाड़ा करावी दे, पीढ़ी लीटी उपाड़ी दे, दवाई नहीं मड़े क्या। तो मित्रों, आज आप बनावाना छे कॉन्ट्रोवर्शियल वीडियो, एटले के आज आप बात करवाना छे दी पावरफुल मैन, दी लीजेंड ऑफ गुजरात, एटले के सूरत भड़वाजी, सॉरी सूरत भुवाजी विषे। हेलो लाल भाई बोले छे? बोलो ने भाई। सूरत भुवाजी ऊपर वीडियो बनावतो ने कुपाड़ी लाय। अल्ला भाई, હવે તો વિડીયો બનાવવાની શરૂઆત નથી કરી ને ધમકી વાળા ફોન આવવા માંડ્યા, અને હું હું કઈ છાક બકાલું છું? તમે મને ઉપાડી લેશો, તમારી હાથ પેટી ગો આવશે તો નહીં ઉપડે, ફોન મૂકો શાંતિથી। તો મિત્રો, વિડીયો ચાલુ કરું એ પહેલા જ કહી દઉં કે આ વિડીયો કોઈ પણ ધર્મ, કોઈ પણ સમાજ કે કોઈ પણ માતાજી કે અન્ય કોઈ પણ ભૂવા માટે બનાવવામાં નથી આવ્યો, ફક્ત ને ફક્ત સુરત ભુવાજી માટે જ બનાવવામાં આવ્યો છે। તો કોઈએ પણ એની લાગણી દુભાઈ કે એની લાગણીને ઠેસ પહોંચે તો માફ કરજો, બાકી થાય કરજો, વિડીયો તો બનશે જ, કારણ કે હું સમજીને વિચારીને જ વિડીયો બનાવું છું, એકવાર નહીં 70 વાર વિચાર કરીને વિડીયો બનાવું છું। જો મેં કોઈ ઉપર વિડીયો બનાવ્યો હોય તો એને સમજી જ જવાનું કે તમે મારું કાંઈ બટકું નહીં ભરી લો, મેં તો જ તમારા ઉપર વિડીયો બનાવ્યો હોય, એટલે કોઈએ પણ ઉડતું લેવાની જરૂર નથી। અને ટૂંકમાં કહું તો હાલો હવે વિડીયોની શરૂઆત કરીએ, અને સુરત ભડવાજી, સોરી સુરત ભુવાજી, સાચું બહુ બોલાઈ જાય છે, ભૂલથી સાચું બોલાઈ જાય છે। તો હાલો હવે આપણે સુરત ભુવાજીનું રોસ્ટિંગ કરવાની શરૂઆત કરીએ અને પુણ્યના કામમાં ભાગ લઈએ। જીતની તેરી પહેચાન હે ના, ઉતની તો મેં બિગાડ કે બેઠા હું। સાચી વાત છે ભાઈ, અમને તો ખબર જ છે, કોઈ દી હારા કામ જ નથી કર્યા, તો હું ઘંટો હારી ઓળખાણ હોય, અને નામ તો તમારું બહુ મોટું, જોની સિન્સ જેવું, મને ખબર છે, ગામે ગામે ઓળખે તમને, લડી જ લીધું છે ભાઈ બધે, કોઈ દી ના જ નથી પડી। સાચી વાત છે ભાઈ તમારી, આ ઘણા બહુ જાદુ ભણેલા હોય ને એ મૂસું નથી રાખતા, આપણે પૂછો ને કારણ, હવે એકચ્યુઅલી આવું ના રાખાવ નમૂસ્યા ને હું ખબર પડે મૂસની કિંમત શું હોય ભાઈ। ઈ વાત હાસી, પણ તમારે ઈ વાત એને કાઈ લેવા દેવા નથી માય ડિયર સુરતજી, કારણ કે તમે તો બંટીડો બનવા બધું દાઢું ને મૂછું ને એવું વધાર્યું છે, અને દાઢી તો જોવો ભાઈ, જો ભૂલથી અહીંયા માખી બેહી ગઈ હોય ને તો દાઢીમાં હલવાઈની આત્મઘાત કરી લે એવી દાઢી વધારી છે, એટલે આવી મૂછુંની ને એવી બધી વાતો તમારે ન કરાય અને તમને હારી ન લાગે, આગળ વધો। હાલવાનું જોઈએ ને ભોળા દી હાલવાનો લાભ લેવા વાળા નથી હવે। હા ભાઈ, એટલે તો આ બધી ઉપાધિ થઈ, અંધારામાં લાભ લેતા હતા ત્યાં સુધી બધું ઠીક હતું, ધોળા દી હાલવા ગયા એમાં તો હેરાન થાવ છો, અંધારાના લાભ લેવા વાળા નથી, ધોળા દી હાલવાનું હોય, હવે એવા ધોળા દી હાલવા વાળા ઘણા ઠોકાઈ ગયા ભાઈ, અંધારામાં લાભ લઈ લો ને શાંતિથી બેહો। હો કુત્તે ભોંકતે હૈ હમ સીધા ઠોકતે હૈ, હે શું કુત્તે ભોંકતે હૈ ઓર આપ ક્યા કરતે હૈ? સીધા ઠોકતે હૈ। અચ્છા ઠોકતે હૈ, ઓકે ઓકે ઓકે, ઈ હાચું તમારું 100% લ્યો, આપ ઠોકતે હે, હાચું હાચું। નામ ભી હૈ બદનામ ભી હૈ ઓર સબસે અલગ પહેચાન ભી હૈ। અરે ભાઈ, નામ તો દીપક કલ્લાલનું છે, પણ નામ કેવું છે એની વાત કરો ને, નામ ભલે તમારું ગમે એવડું હોય પણ તમારું નામ કેવું છે એ વાત કરો હાલો, અને ઘણા પાછા એમ કે એ તો સુરત ભુવાજીનું નામ બહુ ઊંચું રહ્યું ને એટલે એને બદનામ કરવાના કાવતરા કરે એમ, તો એક મિનિટ મારી વાત સાંભળો, આપણા નરેન્દ્રભાઈ મોદી બરોબર, એના જેવડું તો આનું નામ નહીં હોય ને, આટલો ટાઈમ થયો કાંઈ એને કોઈ બદનામ કરવાના કાવતરા ન કર્યા, હાલો નરેન્દ્ર મોદી સાહેબભાઈ જવા દો, આપણા વિજયભાઈ રૂપાણી ભલે ક્યારેક ક્યારેક બાબા હિન્દીમાં હડફેટમાં આવી ગયા હોય, ઝપટમાં આવી ગયા હોય એમાં ના નહીં, પણ કા કોઈ દી આ બાબતમાં એનું નામ ન આવે, એટલે એવી વાત ન કરવી ભાઈ, તો આપણે જેવા હોય ને એવા વધતા જ જાય। અને હું તો કીધું ન, સુરત ભુવાજીને રોસ્ટિંગ કરવાનું વિચારતો હતો ભાઈ, પણ આપણી પાસે કંઈ પ્રૂફ નહોતું, અને તમને તો ખબર જ છે સુરત ભુવાજીનું ફેન ફોલોઈંગ પાછું બહુ જાજુ, એના ચાહક મિત્રો બહુ જાજા, અમારા ચુલત ભુવાજીને આવું કેમ કીધું, અમારા ચુલત ભુવાજીને આવું કહેશો તો આમ કરી નાખશું, એટલે આપણે રહી સમજુ માણા ભાઈ, મોકા ઉપર જ ચોકો મારી, બરદાસ્ત કર રહા હું, શરીફ મત સમજના, બરબાદ ભી કર સકતા હું। ના ભાઈ, અમે તમને જરાય શરીફ માણા નથી સમજતા, અમને તો ખબર હશે તમે જરાય હારા માણાના દીકરા નથી, અને રહી વાત બરબાદ કરવાની તો હું હમણાં વિજુબાન કહીશ ને તો તમારું નો કરવાનું બરબાદ કરી દઈશ, કહેતા હોય તો કહું,
रॉयल स्टाइल ने रॉयल पर्सनालिटी व्हाट थी जो ने रॉयल स्टाइल तो होय ज ने भाई कारण के काम धंधा कई करवा नथी बैठा बैठा नकरा खनखनी आवे छे એટલે તમારે ખાલી છોટા જ કરવાના છે ભાઈ બાકી હમણાં કઈ કામ ધંધે સળો તો ખબર પડે હમણાં તમારી રોયલ સ્ટાઇલ બાઇલ ને બધું વિખાઈ નથી જતું અને જો ભાઈ આ ટોપિક ઉપર તો હું કાંઈ બોલીશ નહીં મને બસ ખાલી એક જ વસ્તુનો જવાબ આપજો તમારા દિલ ઉપર હાથ રાખીને કે જો મંદિરમાંથી દાનપેટી કાઢવામાં આવે તો ખરેખર નારાજ કોણ થાય ભગવાન કે પછી પૂજારી જો ભાઈ હું કાંઈ વિરોધ નથી કરતો ખાલી તમારા દિલ ઉપર હાથ રાખીને કોમેન્ટમાં જવાબ આપજો બરોબર રાડ પડી જાય કુકવા પડી જાય આવે મારો હાવજ બજાર ભડકે ઈ તો હંદુય ઠીક છે ભાઈ પણ આપણે સુરત બુવાજી ભેગાજી ફોટા પડાવે ને એને ભાયડા માણા કહેવાય ઓ ખરેખર ડો ફોટા પડાવવા હોય તો કઈક હારા માણા પાસે પડાવાય આવા રાકા હોય ન પડાવાય જેણે જેણે ફોટો પાડ્યો છે એ ડિલીટ કરી નાખજો કાઢી નાખજો નકર તમે માનો કે ન માનો પણ વાંઢા મરી જાઓ કોઈ દીકરીયું નહીં દે યાદ રાખજો મને હું તો તમને મફતની સલાહ આપું છું ભાઈ પણ આગળ હું કરવું ને હું ન કરવું એ તમારી જવાબદારી છે ભાઈ અને ખરેખર આનું આટલું બધું ફેન ફોલોઈંગ જોઈને મને એમ થઈ જાય છે કે આપણે તો આ લાઈનમાં ખોટા છીએ ભાઈ આપણે એ દાણા બાણા જોવાનું ચાલુ કરી દઈ આપણે જો હવે વાળ બાળ વધારી રહ્યા છે આપણે હળવેળ કરીને દાણા નાખવાનું ચાલુ કરવાનું છે ભાઈ તો તમે મને એમાંય સપોર્ટ કરજો આપણે આની જેમ વિડીયો ઉતારશું કારણ કે પછી આપણે એક જ કામ રહે ને ભાઈ આપણે છોટા જ પાડવાના મને પછી બધે પૈસા દઈ જાહે વાહ ભાઈ વાહ હું જિંદગી એ છે મારી દેખાવ મુસ્કુરાતે રહો જો જલતા હૈ ઉસે જલાતે રહો આના સિવાય કઈ આવડે છે ભાઈ ના તમે પેલા છોટા કરી લ્યો આમ આઈફોન બાઈફોન બધું દેખાડી દો પરબારો આવ્યો એ કારણ કે બીજા તો કઈ કામ ધંધા કરવાના નથી તમારે આવે જ છે બધું પરબારું ગમા ગમ અમારી ઉપાધિ કરવાનું રહેવા દે ભાઈ પછી ભલે આ જેલ થાય કાલ જામીન થાય પમદી પાસે એનો એ સ્કેલ લે એમ કાલે જામીન થાય તો પછી બુવાજી તમારે હાજર થઈ જવું તું નહીં યાર કાલે જામીન થાય તો ફરાર ન થઈ જવાય ને અને પદમથી પાછો ઇનોની ખેલ થાય એટલે ટૂંકમાં તમારે સુધરવાનું થતું જ નથી ને નામ બળાત્કાર સોરી બળાત્કાર નહીં ચમત્કાર કરવાનું ચાલુ જ રાખવાનું છે ને બોલીને ધ્યાન સમજીને વિચારીને બોલવું પડે સુરત બુવાજીનું ફેન ફોલોઈંગ જાજુ રહ્યું ને ભાઈ એટલે ચમત્કારનો મતલબ સમજી જઈએ એટલે તમારે ચમત્કાર કરવાનું ચાલુ જ રાખવાનું છે ને ભાઈ મૂકવાનું જ નથી ના કાંઈ વાંધો નહીં આજે ખેલ થાય કાલે જામીન થાય પદમથી ઇનોની ખેલ થાય રાખો ચાલુ ચમત્કાર કરવાનું વેલા હે ઠોકાઈ જઈશો પરફેક્ટ બોડી વિથ અ પરફેક્ટ સ્માઈલ પરફેક્ટ બોડી વિથ અ પરફેક્ટ સ્માઈલ પરફેક્ટ બોડી વિથ અ પરફેક્ટ સ્માઈલ અરે આ તમારા છોટ્ટા તો મિત્રો આપણા સુરત બુવાજી ક્યારેક બુવાજી બની જાય તો ક્યારેક બંટીડો બની જાય મને તો દેશ નથી ઉઠતી ભાઈ તમે જ મને કહ્યું આવા છોટ્ટા કોણ કરે ના તમે જ મને કહ્યું તમારા મોઢે જ અને માંગ્યું મૂકો ને ભાઈ જી હોય આપણે હું કામ વિરોધ કરવો જોઈએ ભાઈ બુવાજી બિચારા કેવા હારા માણા ખબર છે કોઈથી કોઈને ના જ ન પાડે લડી જ લે બધે એમ કહે હોય કેવા હારા માણા ના જ ન પાડે બધે આ જ પાડે દોયડા જ જાય ના પાડવાની આવે જ નહીં આવા કોઈ હારા માણા હોય દુનિયામાં ન હોય આપણે સુરત ભુવાજી જ આટલા હારા માણસ છે તો ભાઈ હાલો હવે આ સુરત ભુવાજીના કાંડ તો કંઈ ખૂટે એમ નથી પણ આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈ અને હજી એકવાર હું કહી દઉં કે આ વિડીયોનો હેતુ ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે અને પર્સનલી સુરત ભુવાજી માટે જ છે ફક્ત ને ફક્ત સુરત ભુવાજી માટે બરોબર બીજા કોઈ પણ ભૂવા માટે કે કોઈ ધર્મ માટે કોઈ માતાજી માટે કે અન્ય કોઈ પણ લોકો માટે નથી તો કોઈએ પણ ઉડતું લેવું નહીં નકર જાતું હોય વાઇડમાં અને આગળ તમે બધા સમજદાર છો તો હું ખુદ બધા ધર્મની રિસ્પેક્ટ કરું છું હું ખુદ માતાજીમાં માનું છું તો હું એની કોઈની પણ ઉડાડતો નથી કે કોઈની મજાક કરતો નથી હું ફક્ત ને ફક્ત સુરત ભુવાજી માટે વિડીયો બનાવું છું બરોબર તો હાલો હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને વિડીયોનો કયો ભાગ તમને બધાથી વધુ ગમ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવો અને જો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને આના પછીનો વિડીયો આપણે પોસિબલ હશે તો ક્વેશ્ચન એન્ડ આન્સરવાળો બનાવવાના છીએ તો તમે મને કાંઈ પણ ક્વેશ્ચન પૂછવા માગતા હોય તો એ કોમેન્ટ બોક્સમાં જણાવો હું એનો વિડીયો બનાવીને તમને જણાવીશ બરાબર તો મળીએ છીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાય ડાયરાને રામ રામ